પ્રકારો કેટલા છે એ પણ આપણે માહિતી તમને આપી. પછી આપણે ભણ્યા કે અલગ અલગ સબસ્ટેશન છે એના પ્રકારો, એટલે કે આપણે જોયું કે ભાઈ જયારે ડિસ્ટ્રીબ્યુશન લેવલે હોય તો ત્યારે કયો લેઆઉટ હોય છે સબસ્ટેશન નો, 220 થી 66 કેવી, પછી આપણે પણ જોયું 66 કેવી, 33 કેવી અથવા 11 કેવી, એ બધા એક્ઝામમાં વારંવાર એક્ઝામમાં પૂછાય છે, એટલા માટે બધા મેં તમને એ ડાયાગ્રામ કરાવ્યા અને એક્ઝામમાં પણ પૂછાશે મિત્રો, તો તમે એક 3-4 વખત પ્રેક્ટિસ કરી નાખો, ડ્રો કરી નાખો, તમને આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે એક નવો જ એક ટોપિક એમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે, એ છે કેબલની સામાન્ય રચના. હવે કેબલની સામાન્ય રચના છે, આ કેબલ શું છે? તો મિત્રો એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા, કેબલ એટલે શું, કેબલના પ્રકારો શું છે, એ બધું, ડિફરન્સ બિટવીન અંડરગ્રાઉન્ડ કેબલ એન્ડ ઓવરહેડ કેબલ ટ્રાન્સમિશન લાઇન, એ વસ્તુ એ બધું આપણે કમ્પ્લીટ કર્યું, ફાયદા ગેરફાયદા આપણે જોયા. તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કે કેબલની રચના કેવી રીતે, ખરેખર કેબલ બને છે કેવી રીતે, એની રચના કેવી રીતે છે, અને એક્ઝામમાં એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે અંડરગ્રાઉન્ડ કેબલની રચના સમજાવો. તો બે ક્વેશ્ચન સેમ જ છે, એ હોય કેબલની રચના અથવા હોય અંડરગ્રાઉન્ડ કેબલ, બે સરખું થાય. તો મિત્રો સ્ટાર્ટ કરીએ, સૌ પ્રથમ એની તમે આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયા અલગ અલગ સેક્શન પડ્યા છે અને આખી આખા કેબલ છે એ કેબલ અલગ અલગ લેયર થી બનેલો છે. એમાં ટોટલ કેટલા છે? 5 લેયર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ, અને સિક્સમાં આપણો અહીં જે કોપર કન્ડક્ટર એટલે કોર આપણે આવી જઈએ. હવે એમાં સૌથી પહેલો જે છે તમારે, એ સૌથી પહેલી છે એ કોર છે, એટલે કે મારી કન્ડક્ટર, મારો કન્ડક્ટર શું છે, મારો કન્ડક્ટર. હવે કન્ડક્ટર છે તો કન્ડક્ટરમાં શું થાય છે મિત્રો, કન્ડક્ટરમાં કે ઘણી વખત એવું થતું હોય કે જેમ કે આ મારો વાયર હોય તો વાયરની અંદર આજે છે આ શું છે મારી, આજે તમે દેખાય નજીકમાં આ તમે દેખાય છે મારો કોર છે, એટલે કે કન્ડક્ટર છે. તો એવી રીતે તમે જોઈ શકો છો આજે કન્ડક્ટર. તો કન્ડક્ટરનું કામ શું હોય, મુખ્ય શું હોય, આપણે ખબર છે કરંટનું વહન કરાય. કોર એક હોય અથવા એક કરતા વધારે આમાં કન્ડક્ટરનો સમાવેશ થાય, કાં તો એક વાયર હોય અથવા બેથી એકથી વધારે હોય. એક જ કન્ડક્ટર સાથેના કેબલને સિંગલ કોર કહેવાય, અથવા એક કરતા વધારે હોય જેમ કે ત્રણ કોર હોય તો એને કહેવાય થ્રી કોર કેબલ કહેવામાં આવે છે. હવે આ કન્ડક્ટર કેની બનેલી હોય તમને પણ ખ્યાલ છે, કન્ડક્ટર મોસ્ટ ઓફ શેની બનેલી હોય, કાં તો એલ્યુમિનિયમ કાં તો બનેલી હોય કોપરના બનેલા હોય છે. અને મોસ્ટ ઓફ આ જે કેબલ છે એ કેવા કેબલ છે, તો એ કેબલનો શેના ઉપયોગ કરવામાં આવે, તો એ છે સ્ટેન્ડર્ડ કન્ડક્ટર. તો તમે TNT માં ભણી ગયા સમય તો બંડલ કન્ડક્ટર આવે, સ્ટેન્ડર્ડ કન્ડક્ટર આવે, એલ્યુમિનિયમ કન્ડક્ટર આવે, કોપર કન્ડક્ટર આવે, તેમાં જે સ્ટેન્ડર્ડ કન્ડક્ટર છે એમાં સૌથી વધારે ઉપયોગ થાય છે, જેથી ફ્લેક્સિબિલિટી વધુ વધે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે કોર વિશે માહિતી લેવી, સૌથી પહેલા તમારામાં લખવાનું શું, કેનું બનેલું છે, કેનું મુખ્ય કાર્ય શું છે અને એનાથી આપણે શું ફાયદો થાય. પછી આવશે સેકન્ડ નંબર ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન એટલે કે આ જે આની ઉપર છે આ કોર હોય તો કોરની ઉપર શું આમ આવી જેમ ઇન્સ્યુલેશન કરી હોય વસ્તુ. તમે કોઈ પણ કન્ડક્ટર જો, કોઈ પણ કન્ડક્ટર જેમ કે આ હોય તો આની ઉપર પણ પ્લાસ્ટિકનું આવરણ હોય, જેથી આ જે ઇંક જેથી મારા પેન છે પેન કન્ટિન્યુ ભીની ભીની રહે અને મારી સાઈ વાળી તમે કન્ટિન્યુ લખા દે. તો એવી રીતે એમાં ઇન્સ્યુલેશન છે, એ ઇન્સ્યુલેશન કે અવાહકની મેટાલિક શીટ ઉપર લગાડવામાં આવે છે, એટલે કે આ મેટાલિક શીટ છે એની ઉપર લગાડવામાં આવે છે કે જેની જાડાઈ ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. તો ઘણી વખત એક્ઝામમાં એટલું પણ પૂછાઈ જાય કે અવાહકની જાડાઈ છે એ કોના ઉપર આધાર રાખે છે, તમારે યાદ રાખવાનું ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર. નેક્સ્ટ જોઈએ, આ જે પદાર્થો છે અવાહકો શેના બનેલા હોય, કાગળના બનેલા હોય છે, વાર્નિશના બનેલા હોય અથવા પીવીસી પાઇપના બનેલા હોય છે, પીવીસી પાઇપના પણ બનેલા હોય છે. હવે મેટાલિક શીટ કહેવાય અથવા મેટાલિક શીટ પણ કહેવાય, તમે સેકન્ડ નંબર જોવો છો, એનું મુખ્ય કાર્ય શું છે મેટાલિક શીટનું? એનું મુખ્ય કાર્ય છે મિત્રો, એનું અવાહક પડને જમીનના ભેજ, ગેસ અને બીજા ઘણા બધા હાનિકારક પ્રવાહીથી પ્રોટેક્શન આપે. તો મેટાલિક શીટ શું છે, તમે અંડરગ્રાઉન્ડ કેબલ તમે જોતા હોય તો અંડરગ્રાઉન્ડ કેબલમાં ભેજ હોય, ટેમ્પરેચર વધારે હોય, ગેસ જતો હોય, તો આ બધાના પ્રોટેક્શન આપવાવાળો આપણે કેબલ હોવો જોઈએ, એટલા માટે મેટાલિક શીટ એ પ્રોટેક્શન આપે છે.
શેની બનેલો હોય મેડમ એક શીટ? તો એ લેડની મિશ્ર ધાતુથી બનેલો હોય છે અથવા એલ્યુમિનિયમ માંથી બનાવવામાં આવે છે મિત્રો. પછી આવે બેડિંગ. શું છે બેડિંગ? તો આ જે છે આ જે બેડિંગ છે શું છે બેડિંગ? તો એ મેટાલિક શીટ ની ઉપર હોય. શું હોય? મેટાલિક શીટ ની આ જે છે સોરી આની પાછળની બાજુ જોડેલું હોય છે એ મેટાલિક શીટ ની ઉપર હોય છે. એનું મુખ્ય કાર્ય શું? મેટાલિક શીટ ને કાર આર્મરિંગને કારણે તથા જે યાંત્રિક એટલે કે મિકેનિકલ પ્રોટેક્શન થી બચાવે છે. કોણ? બેન્ડિંગ. તો બેન્ડિંગ શું કામ કરે? એ બેન્ડિંગ શું કામ કરે કે મેટાલિક શીટ છે મેટાલિક શીટ ને પ્રોટેક્શન આપે છે. સૌથી પહેલા કોર. તો કોર ને કોણ બચાવે? ઇન્સ્યુલેશન. હવે મેટાલિક શીટ આવી તો મેટાલિક શીટ ને કોણ બચાવે? આ બેન્ડિંગ. અને એ જે પેપર ટેપ ની મદદથી જોડેલી હોય અથવા આપણે જ્યુટ કહીએ, જ્યુટ ને ગુજરાતીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં વર્ડ એમનો રેકો છે પણ જ્યુટને ખરેખર શું કે સિંદ્રી આપણે તમે માનતા હોય ને એ સિંદ્રી અથવા હેસિન ટેપ. એક ટેપ છે જાતની પ્લાસ્ટિકની આવે એ એક પ્રકારની ટેપ છે. તો એ પેપર આની ઉપર લગાડવામાં આવે છે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટમાં એ જોઈએ આર્મરિંગ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આર્મરિંગ છે. મિત્રો તમે જોયું આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું બરોબર. કોર ની ઉપર આપણે જોયું કે ભાઈ પ્લાસ્ટિકનું વારણ કે ભાગ હોય છે. ઓકે સોરી. પછી એની પછી શું કે ભાઈ એની પછી છે આપણે જોયું કે ભાઈ મેટાલિક શીટ. તો મેટાલિક શીટ ની ઉપર હોય છે બેન્ડિંગ અને એની ઉપર હોય છે આર્મરિંગ. તમે જોઈ શકો છો એટલે આર્મરિંગ. તો આર્મરિંગ છે એ બેન્ડિંગ ની ઉપર એટલે આ બેન્ડિંગ છે. ઓકે બેન્ડિંગ ની ઉપર છે એ આર્મરિંગ રાખવામાં આવે છે. અને એ બેન્ડિંગ નું કામ શું? કે કેબલ ને જમીનમાં નાખતી વખતે અને ફેરવતી વખતે થતા જે નુકસાન ને બચાવવાનું છે. એનો મતલબ આર્મરિંગ નું કામ હોય છે જયારે જમીનમાં કેબલ નાખતો હોય ત્યારે એ પ્રોટેક્શન આપે છે. અને છેલ્લું છે સર્વિંગ કે જે આર્મરિંગ છે એની ઉપર સર્વિંગ રાખવામાં આવે છે. આર્મરિંગ ની ઉપર સર્વિંગ રાખવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય કે વાતાવરણની અસર સામે આર્મરિંગ ને રક્ષણ આપવાનું કામ કરે છે. અને જે જ્યુટ ક્લોથ કાપડની બનેલી હોય અથવા તમે જુઓ છો સુતળીના તારથી બનેલી હોય છે અથવા પ્લાસ્ટિકથી બનેલી હોય છે. તો આવી રીતે મિત્રો ટોટલ પ્રકાર તમે જુઓ કેટલા ક્યાંથી ક્યાં આખે ક્યાં આ વાયર છે. વાયર તમે જોશો તો વાયરના આવી રીતે ટોટલ કેટલા પ્રકાર પડ્યા? 1, 2, 3, 4, 5, 6. એમાં સૌથી પહેલા કોર એટલે કે કંડક્ટરનો યુઝ થાય. પછી સેકન્ડ નંબર આ કોર એની ઉપર જોવે તો ઇન્સ્યુલેશન. પછી આવે મેટાલિક શીટ. પછી આવે બેન્ડિંગ. પછી આવે આર્મરિંગ અને આર્મરિંગ ની ઉપર આવશે સર્વિંગ. તો જસ્ટ એક્ઝામ્પલ તમને આપું એક અનોખો એક્ઝામ્પલ. જેમ કે આ મારો કેબલ હોય તો આ કેબલ ની આ શું છે મારો આ શું છે મારો કોર. હવે કોર ની ઉપર તમે જો કોર તો કોર આ છે આ દેખાય એ કોર છે. કોર ની ઉપરનું જે આવરણ છે એ લઈ લો તમે ઇન્સ્યુલેશન. પછી એની ઉપર લઈ લો અહીંયા તો એ લઈ લો તમે અહીંયા આપણે આવી ગઈ મેટાલિક શીટ. ઓકે આ તમને ભાગ દેખાય છે આ ભાગ. ઓકે એ મેટાલિક શીટ. મેટાલિક શીટ ની ઉપર શું આવે? બેન્ડિંગ. એટલે આ ભાગ દેખાય આ ભાગ ઉપર તમને એ બેન્ડિંગ આવી ગયું. એની ઉપર આ મોટો ભાગ છે આ મોટો ભાગ એ આવી ગયો તમારે શું આવી ગયું? આ આર્મરિંગ. ઓકે આર્મરિંગ. અને એની જે ઉપર હજી જો હું ઢાંકણું ચડાવું એટલે કે આ જે આર્મરિંગ અને આર્મરિંગ ની ઉપર આ આવી ગયું એટલે આને પ્રોટેક્શન કોણ આપે? આર્મરિંગ ને પ્રોટેક્શન કોણ આપે? તો મારી આ વસ્તુ એટલે કે મારી સર્વિંગ. તો મિત્રો સમજી કે તમે પ્રેક્ટિકલ શું સમજ્યા મિત્રો? આખી આખો કેવલ તમે પ્રેક્ટિકલ થી આવો તમને કોણ સમજાવવા મિત્રો? જો તમને આ પ્રેક્ટિકલ જો તમને આ ભણાવવાની ટેકનિક તમે ગમતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં થમ્સઅપ કરી તમે મને મોકલી શકો છો. અને તો મને પણ ભણાવવાની મજા આવે અને તમે પણ સારામાં સારું એવું તમને ભણી શકો મિત્રો. તો મિત્રો આ હતું કેબલની સમય રચના. વારંવાર એક્ઝામ પૂછાય છે કેબલની સમય રચના દોરીને સમજાવો. તો દોર્યું અને આપણે 5-6 પોઈન્ટ લખવાના તમારે અને તમારે 4 માર્ક ફૂલ એન્ડ ફાઇનલ તમારા ખીચાવવા. ઓકે તો હવે આપણે જે નવું જે ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ જે છે કેબલનું વર્ગીકરણ. તો જોઈએ ક્લાસિફિકેશન ઓફ કેબલ્સ એટલે કે કેબલનું વર્ગીકરણ. એમાં મેં સૌથી પહેલા જે વર્ગીકરણ થાય છે એ છે કોરની સંખ્યાને આધારે થાય છે. તો કોર કેટલા પ્રકારના હોય? તો કોર છે એ કેટલી પ્રકારે? 5 પ્રકારની કોર હોય છે. એમાં પહેલી સિંગલ કોર, ડબલ કોર, 3 કોર, 3.5 કોર એટલે કે 3.5 કોર અને 4 કોર. તો સૌથી પહેલું જે પહેલું વર્ગીકરણ છે એ છે કોરની સંખ્યાના આધારે. બીજું છે વોલ્ટેજ લેવલના આધારે. હવે અલગ અલગ કેબલ છે અંડરગ્રાઉન્ડ કેબલ
એ વોલ્ટેજ લેવલના આધારે આપણે ક્લાસિફાય આપણે કરી શકીએ. તો સૌથી પહેલો છે એને કહેવાય એલટી. એલ એટલે લો, ટી એટલે ટેન્શન. લો ટેન્શન કેબલ, જ્યાં આપણે 1000 વોલ્ટની જરૂર હોય એટલે કે 1 કેવીની જરૂર હોય ત્યાં સુધીની આપણે લો ટેન્શન કેબલનો ઉપયોગ કરી. પછી હાઈ ટેન્શન એટલે કે 11 કેવી સુધી, પછી સુપર ટેન્શન એટલે કે 33 કેવી સુધી, પછી એક્સ્ટ્રા હાઈ ટેન્શન 66 કેવી, અને એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ એટલે કે 132 કેવી સુધી તમે યુઝ કરી શકો છો. પછી બંધારણના આધારે એટલે કે બરાબર કેબલ છે એ કેબલ કેવી રીતે બન્યો છે, તો એના એના પણ 6 પ્રકારે પ્રકાર પડે છે. સૌપ્રથમ લો ટેન્શન કેબલ, બેલ્ટેડ કેબલ, એચ ટાઈપ, એસએલ ટાઈપ, એચસીએલ ટાઈપ, સુપર ટેન્શન કેબલ, એના પાછળ બે પ્રકાર, ઓઇલ ફીડ અને ગ્રેસ ગેસ પ્રેશર. એમાં મિત્રો આપણે ભણવાનું છે એક એચએસએલ કેબલ અને એક ઓઇલ ફીડ. તો એ બે એક્ઝામમાં વારંવાર પૂછે છે, એને આપણે હમણાં આ જે પૂરું થાય ક્લાસિફિકેશન વર્ગીકરણ એટલે આપણે સમજશું. પછી ઇન્સ્યુલેશન લેવલના આધારે, તો ઇન્સ્યુલેશન લેવલના આધારે મિત્રો પણ 5 પ્રકાર પડે છે. એમાં તમે જોઈ શકો છો પહેલા ઇમ્પ્રેગ્નેટેડ કેબલ, સેકન્ડ નંબર છે વીઆઈઆર કેબલ, અને પછી છે વર્નિશ કેમ્બ્રિક ઇન્સ્યુલેટેડ કેબલ. તમારે મિત્રો નામ યાદ રાખવાનું છે, અંદર શું છે કઈ સમજવાનું જરૂર નથી. અને નેક્સ્ટ છે ચોથા પ્રકારનું કેબલ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો જે ચોથું પાંચમો પ્રકાર છે જે પીવીસી કેબલ, પછી છે એક્સએલપી. તો એક્સએલપી નથી, આ એક્સ નથી, છે ક્રોસ. હું વાંચવાનું ક્રોસ લિંક પોલીઇથિલિન, ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ. શીટના પ્રકાર, તો શીટના પ્રકાર એટલે કે આપણે જોઈ લીધી મેટાલિક શીટ. તો એ મેટાલિક શીટ છે એના કેવું બનેલું છે, તો લીડ નું બનેલું હોય અથવા લીડ મિશ્ર ધાતુ પીવીસી અથવા એલ્યુમિનિયમ. આર્મરિંગ રિંગના પ્રકાર એટલે કે આ આર્મરિંગ છે એના કેટલા 3 પ્રકાર છે, ડબલ લેયર હોય, સિંગલ લેયર હોય, ડબલ લેયર ના વાત કરી, સિંગલ લેયર અને ડબલ લેયર ટેપ આર્મરિંગ પ્રકાર. અને લાસ્ટ છે ઉપયોગના પ્રકારે, તો કઈ જગ્યાએ ઉપયોગમાં લઉં છું, કોને પીવીસી આપણે કોની વાત કરું છું કેબલની, તો કંટ્રોલ કેબલમાં કંટ્રોલ માટે યુઝ કરું છું, પછી પાવર ટ્રાન્સમિશન માટે યુઝ કરું છું, કોઈ એક્સેલ તરીકે એટલે કે તમારે ઘરે જે ટીવી ટીવી આવે છે, ટીવી છે તો ટીવી તમને ઘરે કેબલ જેવો આવે છે તો એ કોઈ એક્સેલ કેબલ, ફાયર પ્રૂફ તમે વાયરિંગ તમે યુઝ કરશો કે ટ્રેલિંગ કેબલ તરીકે તમે યુઝ કરો છો. તો આવી રીતે મિત્રો આ હતા કેબલનું વર્ગીકરણ. તો મિત્રો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું એ કેબલના 1-2 ટાઈપ ભણવાના છે, અને પછી આપણે સમજશું કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે કેબલને આપણે કેવી કેવી રીતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એ પણ એક્ઝામમાં વારંવાર પૂછે છે, એ તમને લાસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં તમને ભણાવીશ. અને એની પછી આપણે ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ બાકી રહી છે, અને એ છે તમે લાઈન એટલે કે કેબલ છે, કેબલને પાથરવાની રીતો એટલે કે લાઈન ટાઈપ્સ ઓફ લાઈન, કેબલને પાથરવાની રીતોના નામ આપો સમજાવો. આ પણ એક્ઝામમાં એક બે વખત પૂછાઈ ગયો છે તો એ પણ તમને સમજાવીશ. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરજો, લાઈક કરજો, અને આ કોરોના જેવી મહામારી છે એને તમે ઘરે રહીને હરાવી શકો છો, એક જ ઓપ્શન છે આનો. તો ઘરે રહો, મહેનત કરો અને સારામાં સારા માર્ગ ભવિષ્યમાં તમે મેળવો. ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હોમ, સ્ટે સેફ.